नमस्कार, सांजना 4 વાગી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક. શરૂઆત બરોડા ડેરીમાં. આખરે કોણ જીતશે? બરોડા ડેરીની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. 594 મતદારોમાંથી 591 મતદારોએ મતદાન કર્યું છે. બરોડા ડેરીની ચૂંટણીમાં 99.49% મતદાન થયું છે. ડેરીની 7 બેઠક માટે આ મતદાન થયું છે. આવતીકાલે મતગણતરી હાથ ધરાશે. બરોડા ડેરી ખૂબ જ મોટી આ ડેરી છે. 594 મતદારોમાંથી 591 મતદારોએ મતદાન કર્યું છે. 99.49% મતદાન થયું છે. રવિ અગ્રવાલ અમારી સાથે. રવિ, બરોડા ડેરી મતદાન લગભગ 100% લગભગ માની શકાય 594માંથી 591 મતદારો કાલે પણ મતદાન છે, શું ખબર હાલમાં? બિલકુલ જનક, વાત કરવામાં આવે તો બરોડા ડેરીના ડિરેક્ટરની 7 બેઠકો માટે આજે મતદાન થયું છે. સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી આ મતદાન થયું છે, જેમાં 594 મતદારોમાંથી 591 મતદારોએ પોતાનો મત આપ્યો છે. આમ કહી શકાય કે 99.49% જેટલું વોટિંગ બરોડા ડેરીની ચૂંટણીમાં થયું છે. આવતીકાલે મત ગણતરી હાથ ધરાશે અને તે બરોડા ડેરી પર જ હાથ ધરાશે. મહત્વની વાત છે કે અગાઉ 6 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાંથી 4 કોંગ્રેસ પ્રેરિત છે, જયારે 2 ભાજપ પ્રેરિત છે. અને જે 7 બેઠક છે તેની અંદર 17 જેટલા ઉમેદવારો 7 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે 17 જે ઉમેદવારો છે તેમનું ભાવિ આવતીકાલે જયારે મત ગણતરી શરૂ થશે ત્યારે તેમનું ભાવિ નક્કી થશે. મહત્વની વાત છે કે અત્યારે બરોડા ડેરીમાં બીજેપી શાસિત પેનલની સત્તા છે, ત્યારે આવતીકાલે જે પણ પરિણામ આવશે તેના પરથી સ્પષ્ટ થશે કે આગામી સમયમાં બરોડા ડેરી પર બીજેપી પોતાની સત્તા જાળવી રાખે છે કે પછી કોંગ્રેસ પ્રેરિત જે પેનલ છે તે સત્તા બીજેપી પાસેથી આંચકી લે છે. જી જનક, બિલકુલ બિલકુલ આભાર રવિ. તો આખરે બરોડા ડેરીનું મતદાન પૂર્ણ થયું છે ને, આવતીકાલે પરિણામ છે. ભાજપ શાસિત સત્તા છે ફરીથી આવે છે કે પછી કોઈ ચમત્કાર સર્જાય છે તેના પર આવતીકાલે જ ખબર પડશે. વડોદરાની પાદરા તાલુકા પંચાયતમાં હોબાળાની ઘટના સામે આવી છે. તાલુકા પંચાયતમાં અરજદારે હોબાળો કર્યો છે. તાલુકા પંચાયતમાં ટીડીઓ હાજર ન રહેતા હોબાળો કર્યો છે. છેલ્લા 1 મહિનાથી ટીડીઓ હાજર ન રહેતા જ આક્ષેપ કરાયો છે. ડભોઈના ટીડીઓને ઇન્ચાર્જ તરીકે ચાર્જ પણ અપાયો છે. તાલુકા પંચાયતમાં અરજદારે હોબાળો કર્યો છે. વડોદરા પાદરા તાલુકા પંચાયતમાં આ હોબાળાની ઘટના તાલુકા પંચાયતમાં ટીડીઓ હાજર ન રહેતા આ હોબાળો કરવામાં આવેલો છે. ડભોઈના ટીડીઓને ઇન્ચાર્જ તરીકે ચાર્જ પણ અપાયો છે. પાદરામાં તાલુકા પંચાયતમાં હોબાળો, તાલુકા પંચાયતમાં અરજદારે હોબાળો કર્યો છે. તાલુકા પંચાયતમાં ઈડીઓ હાજર ન રહેતા જ આ હોબાળો કર્યો છે. મિતેશ સમર્થ. મિતેશ, શું છે મામલો, શું વિગતો? ચોક્કસ જનક, જે રીતે વાત કરવામાં આવે તો પાદરાની તાલુકા પંચાયતમાં છેલ્લા 1 મહિનાથી જે તાલુકા વિકાસ અધિકારી હાજર નથી રહેતા, જેને લઈને પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જે અરજદારો આજરોજ તાલુકા વિકાસ અધિકારીના ચેમ્બરમાં પહોંચી અને ભારે હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ડભોઈના જે ઇન્ચાર્જ ટીડીઓ છે તે પાદરા તાલુકા પંચાયતની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ ટીડીઓ છે તે 1 મહિનાથી ગેરહાજર રહેતા જે આ તમામ જે અરજદારો છે તે રોષે ભરાયા હતા અને વારંવાર જે ધક્કા ખવડાવવાની સાથે જ આજરોજ ભારે હોબાળો મચાવ્યો હતો. જનક, બિલકુલ બિલકુલ આભાર. તો આખરે હોબાળો કરવામાં આવ્યો છે પાદરા તાલુકા પંચાયતમાં.